સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું ચાલો સાવધાન ધ્યાનમાં શો આપો બોલો બધાય ધ્યાનમાં સો ખડા બસ બરાબર સુખની ઈચ્છાથી જ મહારાજનું સુખ જોઈએ છે મૂર્તિ જોઈએ છે મૂર્તિનું સુખ જોઈએ છે એક જ લગ્ન થી એક જ ભાવનાથી બસ મહારાજને કગરો ઉચ્ચ સ્વરે મહારાજને કગરતા જાઓ હા નેત્ર બંધ રાખો તો ભલે ખુલ્લા રાખો તો ભલે સામે મહારાજ બિરાજે છે ભાવથી બસ પ્રત્યક્ષ મહારાજ છે કોઈ ફોટો નથી દાદાના દરબારમાં જે બિરાજતા હતા એ જ મહારાજ અહીંયા બિરાજ્યા છે એ ભાવથી મહારાજને પડે કઘરો આપણે શા ધ્યાનમાં સો ખડા ધ્યાનમાં સો ખડા ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરો ધ્યાનમાં સો ખડા તમારી મોરતીમાં રાખો હો શામ ધ્યાનમાં સોખડા આપો તમારી મોરતીમાં રાખો હોશામ ધ્યાનમાં સોખડા હે મહારાજ હે મારા વાલા હે ઘનશ્યામ પ્રભુ મને સુખ આપો આપણી મૂર્તિનું સુખ આપો મહારાજ મારે તમારા સિવાય તમારા સુખ સિવાય કાંઈ જોતું નથી મારા નાથ એ વાલા ઘનશ્યામ હે હરિકૃષ્ણ મહારાજ કાંઈ જોતું નથી અચળ ભરોસો પ્રભુ અમને તમારો જીવમાં થઈ ગયો સારો અચળ ભરોસો અમને તમા બોલો થઈ ગાયો તમારો નિશ્ચ વાલા તમારો નિશ્ચયા વાલા તમે રે કરાવ્યો તમારો નિશ્ચય વાલા શ્યામ ધ્યાનમાં સુખડા સોખડા આપો હે મહારાજ તમે એક જ મારો આધાર છો હે ઘનશ્યામ પ્રભુ હે દયાળુ હે દિલના દરિયાઓ બસ તમે મને અનાથી મુક્ત કર્યો છે આના માટે કર્યો છે મહારાજ મૂર્તિનું સુખ આપવા માટે અધિકારી કરો મને પાત્ર કરો પાત્ર કરો મહારાજ કે રાજી કરવા ને તને ધ્યાન કરી હે અમે કરવા ને કરે માખો બા વિચારે ખો સાવધાન સાવધાન બધા સીધા સાવધાન થઈને નેત્ર બંધ ન કરો જરૂર ન પડે તો નેત્ર બંધ ના કરો ખુલ્લી આંખે મહારાજ બેઠા છે પ્રાર્થના કરો હા મહારાજ સામે બેઠા છે ને આપણે આંખો બંધ કરી દઈએ મહારાજી જાણે એ મારી હામું તો જો હામું જોઈને પ્રાર્થના કરો હે બરાબર પ્રાર્થના કરો ક્યાંક ઊંઘ આવી જશે અને કરવાનું છે કંઈક ને થઈ જશે કંઈક માટે બરાબર સાવધાન રાજી કરવાને તને ધ્યાન કરી હે અમે રાજી કરવાને તને ધ્યાન કર

શ્યામ ધ્યાન માં સુ ખડા સોખડા સાવધાન 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 આખો ખુલ્લી રાખો આખો ખુલ્લી રાખો મહારાજ જે કાર્ય કરવા બેઠા છે એ કરી જાણો બસ કગરી જાણો નીડી થાવ ખરેખર જરૂરિયાતવાળા થાવ બસ મૂર્તિનું સુખ જોઈએ છે તો સાવધાન થઈને મહારાજને કગરી પડો સાવધાન હે મહારાજ તમને રાજી કરવા માટે જ અમે ધ્યાન કરી ભેળા ભળો મહારાજ બેળાબળો હે મહારાજ હે દયાળો હે દિલના દરિયાઓ બેળાબળો વા મહારાજ વા ઘનશ્યામ પ્રભુ વાહ શું છે મહારાજ પ્રાર્થના કરો મહારાજ અંત શત્રુ થકી રક્ષા કરો મહારાજ અમારી રક્ષા કરો પ્રાપ્તિ પૂરી એ કરાવી પ્રાપ્તિ પૂરી એ કરા હે મહારાજ તમે તમને ઓળખાવ્યા તમે તમને તમારું સ્વરૂપ તમે કૃપા કરીને ઓળખાવ્યું છે અમને તમારી પ્રાપ્તિ કરાવી કૃપાએ કરાવી છે મહારાજ દયાળુ અમારી પાસે કોઈ પાત્રતા નથી તમે અમને પ્રાપ્ત થયા એ જ અમારી પર અનહદ કરુણા છે મહારાજ કે પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કૃપાએ કરાવી અરે સ્થિતિને રાખી અધોરે સ્થિતિ રારે તે પણ તારી કૃપાય પણ તારી જાણ્યું અમે ભયા શ્યામ ધ્યાનમાં શું ખડા આ બો ધ્યાનમાં સો ખડા આ બો હે મારા વાલા ઘન પ્રીત કરતા જાઓ પ્રેમ કરતા જાઓ વાલાની જોડે વાલ કરતા ને પ્રાર્થના કરતા જાઓ હે મારા ઘનશ્યામ મારા વાલા મારા પ્રીતમ હે મારા પિયુ તમે મારા એક જ આધાર છો મહારાજ તમે મારી ઉપર કેટલી બધી અનહદ કરુણા કરી છે હે કૃપા નિધાન અધિક કરુણા કરો અધિક કરુણા કરો અધિક કરુણા કરો મારા નાચ છતે દે હૈ વાલા मुरती मरा क्या छते दे वाला मुरती मरा पुरुषोत्तम रूप की धा पुरुषोत्तम रूप खटको राखी ने उच्च स्वरे बोलो कि पुरुषोत्तम रूप की धा

વા વાહ અમને મહાપદ આપી દીધું મહાપદ એટલે અનાદિ મુક્તનું પદ આપી દીધું કે ન્યાલ જ્ઞાલ અમને મહાપદ આપી જ્ઞાલ અમને મહાપદયા અનાદિ રાખી લે ધા હો શ્યામ અનાદિ સંગે રાખી લે ધા હો શા ધ્યાનમાં સો ખડા આપનમાં સો ખડા આપ્યાનમાં સો ખડા આબો તમારી મુરતી માં રાખો હો ધ્યાનમાં સુખડા આબો ધ્યાનમાં સુખડા આબો બહ ધ્યાનમાં મારા વાલા ઘનશ્યામ તમે જે હેતુ માટે પધાર્યા છો અને અમને પોતાના કર્યા છે મહારાજ ધ્યાનમાં સુખ આપો અને મહારાજને છેલ્લે કહીએ શરણાગત ને સુખ જરૂર રા જો શરણાગત ને સુખ જરૂર દે બોલો હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરો પ્રાર્થના કરો હે મહારાજ હું તમારો શરણાગત ભક્ત છું તમારો મુક્ત છું તમારા શરણે આવ્યો છું મારે એક જ શરણના અશરણના શરણ તમે એક જ છો મારા આધાર એક જ છો કે શરણાગતને સુખ જરૂર દે જો શરણાગતને સુખ જરૂર દે શ્રી ગણ શ્યામ સુખકારી શ્રી ગણ શ્યામ સુખ હે મહારાજ શ્રી ઘન શ્યામ પ્રભો સુખકારી હે મહારાજ હે દયાળો હે દિલના દરિયા સુખ આપો મહારાજ સુખ આપો અધમયો ધારણ તીરા दासानुस दास बलिहारी हो श्या ध्यान मासोखा आबो ध्यान मासोखा आबो श्याम ध्यान मासोडा હે મારા વાલા ગંગશમ ધ્યાન માં સોખડા આપો શોકણા ધ્યાન માં સોખડા આપો ધ્યાન માં સોખડા આપો ધ્યાન માં સોખડા હવે આપણે સૌ ગુરુજી ની દિવ્ય વાણી નું શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું ચલો દેહ ભાવ કોને કહેવાય કોને કહેવાય દેહાભિમાન કોને કહેવાય અને દેહાધ્યાસ કોને કહેવાય ચલો આ ત્રણ શબ્દના અર્થ તમારે કરવાના છે ચલો જો પ્રયત્ન કરો જોઈએ દેહ ભાવ નડે છે કોઈ કહે કે દેહ દેહાધ્યાસ નડે છે કોઈ કે દેહાભિમાન નડે છે રમેશ ભાઈ તે હું છું એવું મનાઈ ગયું આપણને ગોપાલ ભાઈ તે હું છું શંકર ભાઈ દીકરો છું ચોકસી તે મારી નાચ છે બસ આજે જીવમાં માં એનું નામ જ દેહ ભાવ એ જ દેહાધ્યાસ બસ મારા પપ્પા શંકર બેન એમના પપ્પા ઠાકરસિંહ ભાઈ બસ હું ઠાકરશી બેનના દીકરાનો દીકરો છું બસ આ બધું આપણને જીવમાં પેહ ગયું એ દે આ એ જ દેહ ભાવ મારું નામ વાસુદેવભાઈ પ્રજાપતિ બસ આ દેહ ભાવ પોતાનું શરીર અને આપણે તદ્દન જુદા છીએ પરંતુ શરીર દેહ એ જ હું વણાઈ ગયું છે અનાદિ કાળથી આપણને આ જીવમાં પડી ગયું દ્રઢ થઈ ગયું આપણને કુસંગે કરીને જે જે જન્મમાં ગયો ત્યાં દેહ સાથે સાથે છે જીવ દેહ દેહ એ જીવનું કવર છે એટલે કે એનું વસ્ત્ર છે પરંતુ એને મનાઈ ગયું કે બસ આ શરીર એ જ હું છું ખરેખર બંને વસ્તુ સેપરેટ છે આપણે ઘણા દ્રષ્ટાંતો આપ્યા હતા એમાં આપણે આ ચશ પહેલું દ્રષ્ટાંત આપ્યું કે આ ચશ્મા નથી આ દેખાય છે ચશ્મા નથી ચશ્મા અને ચશ્માનો બોક્સ તદ્દન જુદા છે તદ્દન જુદા છે આ ચશ્મા છે આ ચશ્મા નથી કેળું અને કેળાની છાલ બે તદ્દન જુદું છે પરંતુ કેળું આમાં બતાવે કે શું છે તો કે કેળું બોલાય કેળું પરંતુ ખરેખર દેખાય છે કેળું છે ના કોઈ કેળું કેવું તો કે પીળું ખરેખર પીળું છે ના એની છાલ જુદી છે અને અંદર રહેલું કેળું એ કેળું છે ઓરિજિનલ છાલ હોતું કેળું ના જમાય કેળું ખરું પણ જમવું હોય ને ત્યારે એને છાલ જુદી કરવી જ પડે કારણ કે જુદું જ છે ઓલરેડી તો અત્યારે પેલી પૂરો આવે છે મગફળી આવે છે મગફળી હવે એને જમવી હોય બોલો તો શું કરવું પડે પહેલાં ફોતરું જુદું કરવું જ પડે ફરજિયાત કે મરજિયાત કોને કોને માટે ફરજિયાત બધા માટે ઢોરા સિવાય આ ઢોરાને જુદું ના કરવું પડે એ એ ભેગું જ કહી લે પણ બાકી બધાને ફરજિયાત સાચી વાત છે એમ આ શરીર એ ફોતરું છે આ શરીર એ સિંગદાણા નથી સિંગદાણા કોણ છે આત્મા અંદર રહેલો આત્મા એ આપણું સ્વરૂપ છે એ આપણે છીએ શરીર આપણે નથી પરંતુ આત્માને સંગે કરીને જેમ પેલી બક સિંહનું બચ્ચ્યું સંગે કરીને શું મનાઈ ગયું તો વહેલા બકરાના ટોળા માર્યું એટલે એને શું મનાઈ ગયું વહેલા બકરું એને શું બોલવા માંડ્યું બે 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 શું ખાવા માંડ્યું ઘાસ હકીકતમાં ઘાસ એનો ખોરાક હતો હકીકતમાં બે બે એનો અવાજ હતો શું ખરેખર બકરું હતું ના એને બકરું મનાઈ ગયું એનું અજ્ઞાન છે કે હું બકરો છું હું બકરો છું દેહ છું એવું મનાઈ ગયો કરીને મનાઈ ગયો શરીરમાં ટોળા ભેગો રહ્યો જીવ એટલે એને શું મનાઈ ગયો હું શરીર છું અને મારું નામ શું તો મારું નામ હિતેશભાઈ મારું નામ શું તો મારું નામ રમેશભાઈ મારું નામ શું તો મારું નામ વાસુદેવ પ્રજાપતિ બસ આ મારું નામ શું તો મારું નામ હરીશભાઈ મારું નામ શું પિયુષભાઈ પિયુષભાઈ મનુભાઈ મનુભાઈ થાય બસ આ બધું જીવમાં ભાઈ ગયું હા આ મારા પપ્પાને આ મારી મા આ મારા કાકા આ મારી મામી આ મારા મામા આ મારું ગામ ને આ મારું નામ ને આ મારું ઠામ આ બધું અજ્ઞાન જીવમાં બેસી ગયું કારણ કે શરીર નું શરીર જ હું છું એવું મનાઈ ગયું એ જ દેહાધ્યાસ એ જ દેહ ભાવ એ દેહાભિમાન આ ત્રણેય જુદા નથી ત્રણેય શબ્દ એક જ છે પાણી કો વોટર કો જલ કો ભૂ કો બધું એક જ છે એમ મૂળ અજ્ઞાન કો મૂળ માયા કો આપણે આ બધું જે કીધું કારણ શરીર કહો સંસાર કહો વાસના કહો અહમ અને મમત્વ આ દેહ અભિમાન કહો આ એનું કારણ એક જ શરીર તે હું છું એ જ મનાઈ ગયો છે ખોટે ખોટું મનાઈ ગયું છે ખોટું સાચું થઈ ગયું છે આપણે અને એટલે જયારે જયારે આપણો ફોટો જોઈએ ને એટલે ઘનશ્યામ અંકમાં ફોટો જોઈએ ને જો આર્યો હું તરત જ તે પોતાના ફોટા જોયા કરી છીએ આર્યો હું અરે એ આપણો ફોટો નથી આર્યો આપણો હમણાં કહ્યું ને અનાદિ મુક્ત છીએ અનાદિ ફોટો કયો ગયેલા આ મૂર્તિ આપણો ફોટો છે હરીશામ સામ દેખાય તમે નથી એ તમારું શરીર છે યુ આર એબ્સોલ્યુટલી સેપરેટ ધેન યોર બોડી તમે સંપૂર્ણપણે તમારા શરીરથી તમે જુદા છો આ વાત પહેલી જેને જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય એને પહેલી દેહથી અલગ થવું પડે કારણ કે અનાદિ મુક્ત ને રહેવાનું સ્થાન કયું છે મૂર્તિ બોલો છો બધા અનાદિ રહેવાનું સ્થાન કયો અને જીવને રહેવાનું સ્થાન કયો દેહ હવે દેહમાં રહ્યા મૂર્તિમાં રહેવાય રહેવાય ના આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે જેને એક રૂમ માંથી બીજા રૂમ માં જવું હોય તો પહેલું શું કરવું પડે આ રૂમ ખાલી કરવો પડે કરવો પડે કે કરવો જ પડે એક ગાડીમાંથી બીજી ગાડીમાં જવું હોય તો શું કરવું પડે પેલી ગાડી ખાલી કરવી પડે છોડી દેવી પડે પછી જ બીજી ગાડીમાં જવાય ચોખ્ખે ચોખ્ખી વાત છે એમ જેને મૂર્તિ રૂપી ઘરમાં રહેવા જવું હોય એને આ દેહ રૂપી જ્ઞાને કરીને દેહ રૂપી મકાન ખાલી કરવું પડે પડે કે પડે જ બોલો જો બધા પડે કે પડે જ પડે જ કે જ જ જ જ જ જ જ જ જ બસ અહીંથી અમદાવાદ સુધી જાય જ બોલો પડે જ એટલે કે ફરજિયાત છે ફરજિયાત છે ફરજિયાત છે કેળું ખાવું હોય તો છાલ જુદી કરવી પડે જ જ જ જય છે એમ જેને મૂર્તિમાં રહેવું હોય અનાદિની સ્થિતિને પામવું હોય પડે એટલે કે આ દેહ તે તે હું નથી નામ મારું નથી દેહનું ગામ તે મારું નથી દેહનો સ્વભાવ તે મારો નથી દેહની વાસના તે મારે વિશે નથી દેહના ઇન્દ્રિય અંતકરણ તે મારે વિશે નથી હું તદ્દન એથી તદ્દન જુદો છું જેમ આ બોક્સ પીળું હોય તો એ ચશ્મા પીડા છે બોલાય શું પીણું છે બોક્સ પીણું છે બોક્સ કાળું છે ચશ્મા કાળા નથી ચશ્મા તો જે છે એ જ છે જેવા છે એવા જ છે બોક્સ ભલે પીળું હોય કાળું હોય લાલ હોય કચકડાનું હોય પ્લાસ્ટિકનું હોય રબરનું હોય અરે કોઈક તમે જુઓ તો પેલું આવું હોય લેધરનું હોય ગમે તે હોય સમજ્યા પરંતુ ચશ્મા એ ચશ્મા અલગ જ છે એમ આ શરીર કાળો હોય ધોળો હોય નીચો હોય લાંબો હોય ટૂંકો હોય જાડો હોય પાતળો હોય સ્વભાવ છે પ્રકૃતિ છે છે એ બધા શરીરના ભાવો મારે વિશે કશું આંગળી ઊંચી કરો જો કારણ કે ચલો આંગળી ઊંચી કરીને કારણ કે જવાબ આપો જોઈએ કારણ કે હા બોલો બોલો મહારાજ હા બોલો આ તમે દરબાર સુના ભૂલી ગયો છો સિંહ બોલો છે કારણ કે હું અનાદિ મુક્ત છું હું આત્મા છું અને આત્માને મહારાજે શું કરી દીધો અનાદિ મુક્ત મોટા વર્તમાન ધરાવીને આપણને આત્મા છું એવું ના બોલાય એ આત્મા શરીર થી જુદો પાડવા માટે હું આત્મા છું એવો સમજવાનું છે પરંતુ હું આત્મા છું એવું નથી સમજવાનું હું શરીરથી જુદો એવો આત્મા મને અનાદિ મુક્ત કરી દીધો છે અને મુક્ત ક્યાં રહે તો મૂર્તિમ રહે અમૂર્તિ હિતેશભાઈ હોય ના હિતેશભાઈ બોડીનું નામ છે શરીરનું નામ છે તમારું નહીં તમારું નામ અનાદિ મુક્ત જ છે ચલો હિતેશભાઈ ક્યાં રે કારેલી બાગ મારે પણ તમે ક્યાં રહો છો અમે રે ના રે ગામના અમે રેના શું કેવી રીત રહ્યા મૂર્તિ ગમત રહ્યા કેવી રીત કૃપા કરી હરિયે કૃપા કરીને રાખ્યા હો આપણા સાધનથી નહીં આપણા બળથી નહીં આપણી તાકાત થી નહીં આપણા આપણી લાયકાત થી નહીં કેવી રીતે રહ્યા પેલા કૃપા કરી હરિયે બનાવ્યા રે ના રે કૃપા કરીને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે અને પછી શબ્દ કેવો વાપર્યો અજ્ઞાને કરી માયા રયાતા તા કે રહ્યા છીએ કયું માયા ગામ જોયેલું છે તમે માયા ગામ જોયેલું છે કેટલાય જોયેલું માયા ગામ કઈ બાજુ આવ્યું હશે ખાખરીયામાં આવ્યું હશે કે આમ ઝાલાવાડમાં આવ્યું હશે કે પંચમહાલમાં આવ્યું માયા ગામ ક્યાં આવ્યું હશે મુંબઈ બાજુ આવ્યું હશે બે માયા ગામ કઈ બાજુ આવ્યું હશે કયું માયા ગામ કોઈ જોયું છે ચાલો તમે જોયેલું પેલા ક્યાં આવ્યું ગામ તમે જોયેલું ભાઈ કયું માયા ગામ આ દેહ માં રહેવાય હું દેહ છું એવું મનાય હું રમેશભાઈ છું એવું મનાય માયા ગામ માં કહેવાય હજુ હું શેખર છું એવું મનાય તો એ માયા ગામ માં કહેવાય હું સોની છું એવું મનાય એ માયા ગામ માં કહેવાય કહેવાય એ અજ્ઞાન છે હવે આપણે માયા ગામમાં રહેનારા નથી આપણે ક્યાં રહેનારા છીએ મૂર્તિ ગામમાં અને આપણે એટલે કોણ અનાદિ મુક્ત એટલે કોણ આ દેહ શરીર ના જો આ ચોખ્ખું સમજો આ વ્યક્તિને બરાબર સમજો દેહ થી જુદો આત્મા એને મોટા પુરુષ વર્તમાન ધરાવે છે અને એને કરે છે દેહ હોતા નહીં શાક શાક કરવાનું પરંતુ છાલ દૂધીનું તો ચડે કેળાના ભજીયા કરવાના પરંતુ છાલ ઉતારી પછી ભજીયા થાય કે પછી જમાય પછી ફ્રૂટ સલાડમાં ન ખાય એટલે દૂધમાં પછી ન ખાય છાલ હોતું કશું ના થાય ભાઈ એમ આપણે બધાએ આપણે છાલને ઉતારતા શીખો કઈ છાલ આ દેહ ભાવરૂપી છાલ દેહ તે હું નથી હવે શરીર જ હું નથી તો શરીરનું નામ તારું ક્યાં રહ્યું ભીલા તો રમેશભાઈ ક્યાં રહ્યા બોલો એ શરીરનું નામ છે મારું ક્યાં છે અપમાન થયું તો શરીરનું કોઈ ગાળ બોલ્યા કે રમેશભાઈ તો આવો આવો રહ્યો ભંગાર હવે એ તરત આપણને માઠું કેમ લાગી જાય છે દુઃખ કેમ લાગી જાય છે શરીર જ હું માની લીધું છે એટલે રમેશભાઈ હું માની લીધું છે એટલે હે મને અપમાન કર્યું હે મને આમ કીધું જોઈ લઈશું આ બધી આ ડાઇઝને બધી દુશ્મન આવશે આની જ ભાઈ આની જ પણ તમે જુદા પડી જાઓ એણે અપમાન કર્યું રમેશભાઈનું કર્યું ગાળ દીધી તો રમેશભાઈને દીધી હું ક્યાં રમેશભાઈ છું એ રમેશભાઈ તો જુદો છે સેકન્ડ આઈડેન્ટિટી સેપરેટ આઈડેન્ટિટી છે આમને ગાળ દીધા તમને દુઃખ લાગે આમને ચૂંટલો ભરત તમે ઊંચા થાવ ભાઈ હા ભલે ચૂંટલો ભર્યો એના ભર્યો મને ક્યાં ભર્યો છે બોલો આ જેટલું સેપરેશન છે ને એટલું જ સેપરેશન તમારું ને હિતેશભાઈનું છે બોલો તમારું નિતેશભેન આ તમે બે એમ જુદા ગોપાલભેન તમે બે કેટલા જુદા છો બોલો તમારું મોઢું જુદું તમારા વાળ જુદા તમારા શર્ટ જુદા તમારા પેન્ટ જુદા બોલો તમારા બેના ઘડિયાળ જુદા તમારા સ્વભાવ જુદા તમારી પ્રકૃતિ જુદી તમારા મા બાપ જુદા તમારું ગામ જુદું તમારું ઘર જુદું તમારા છોકરા છૈયા જુદા બધું જુદું ને બસ એટલું જ તમારું નિતેશભાઈનું બધું જુદું જ છે બોલો આ વાક્ય સમજાય તો ન્યાલ થઈ જવાય હો આ વાક્ય સમજાવાય તો આખી થિયરી સમજાઈ ગઈ સમજાય તમે ને હિતેશ ભાઈ એટલા જ જુદા છો જેટલા ગોપાલ બેન તમે જુદા છો ને એટલે ચલો એટલે આ વાત સમજી જાય તો સમજાઈ ગયું બધું આ ને આત્માની વ્યક્તિ સ્પષ્ટ થઈ જાય તો આટલું જો ક્લિયર હોય ને તો ચલો કોણ કહેશો પ્રયત્ન કરો લેટ યુ ટ્રાય બસ ચાર પાંચ જણા એટલે આ પ્રયત્ન કરો હા આરડી પ્રયત્ન કરવો છે એક વખત ચાન્સ લેવો છે ટિકિટ લેવા ને બુડિયો લાગશે તો ઠીક છે નહીં તો કંઈ વાંધો નહીં આપો આપો બોલો બોલો દેહ અને આત્મા જુદા છે આ આ દેહ તે હું નથી ચાલો એના મા બાપ જુદા દેહના મા બાપ જુદા મારા મા બાપ જુદા એ બેય જો બોલો જોઈએ દેહના મા બાપ કોણ

એ જુદા એમ નઈ રમનુક્ત જુદા છે અનાદિ મુક્ત ના મા બાપ મહારાજ અનાદિ મુક્ત નામ અનાદિ મુક્ત હોય એનું નામ જ અનાદિ મુક્ત છે અનાદિ મુક્ત ક્યારે મૂર્તિ માં આપણું બધું જુદું જ છે અનાદિ મુક્ત ને જેમ વાસના પીડે છે તો રમણલાલને કામ પીડે છે રમણલાલને મને નહીં હું તો અનાદિમુક્ત મુક્ત છું હું નિર્લેપ છું હું મૂર્તિમાં છું દિવ્ય છું તેજો મય છું રૂપ છું આખું સેપરેશન રાખો જુદું ને જુદું રાખો જુદું છે ને જુદું રાખો ને પેલા તમારા ઘરમાં જોજો બે ભાઈઓ હોય ને બે વહુ હોય ને તો એ બધું જુદું જ રાખે રૂમે જુદો રાખે ને એમના બેના કપડા જુદા રાખે ને બે ભેગું જ ના થવા દે ભૂલમાં બોલો ભૂલમાં ભેગું ના થવા દે છોકરાના કપડા કપડાં હોય ને તો બે જુદા જ રાખે ભૂલમાં ભેગા ના થઈ જવા જોઈએ એમ આમાંય ભૂલમાં ભેગા નહીં થવાનું બોલો બે બે બેનું હોય ને તો શોક નહીં પેઠે રહેતી હોય તમે જોજો બધું જુદું જ રાખે એમ આ શોક છે તમારી કોણ રમણલાલ હા બસ એ એ બસ એને જુદું જ રાખો બધું જુદું એનું જુદું ને મારું જુદું એ જુદું ને જુદો અપમાન કર્યું તો કોનું કર્યું રમણલાલનું મારે કહે મારું ક્યાં કર્યું નકામો હું શું કરવા ઊંચો નીચો થવું ગાળી દીધી રમનલાલને દીધી મને ક્યાં દીધી છે નકામાં હું શું કરવા ગભરાવું સુખ દુઃખ તો રમનલાલનું મને શું વાંધો છે તો બધેથી જુદા પડી થાય પડતા રહો એને સ્વભાવ નડે છે ને દોષ નડે છે તો એ જુદા રહો શું જુદા રહો એ સ્વભાવ અને દોષ રમનલાલના છે મારા નથી હું તો નિર્લેપ અવસ્થામાં છું અનાધિ મુક્ત છું અનાધિ મુક્તને કોઈ દોષ ન હોય તો કે દોષ ટળે કેવી રીતે બસ અનાધિ મુક્ત છું અને મારો રિલેટિવ છે રમણલાલ એ તમારા રિલેટિવ છે અને રિલેટિવને સુધારવા માટેની તમને મહારાજે દત્તક આપ્યા છે રમનલાલ તો રમનલાલને તમે મૂર્તિમાં રહીને સુધારો પણ મૂળ સ્વરૂપમાં રહીને સુધારો મૂળ સ્વરૂપ તો દે નહીં જો મુક્તો નહીં ભણી હે મુક્તો મુક્ત છો તમે અનાદિ મુક્ત એ વાસ્તવિકતા છે રમનલાલ એ બધા કુસંગીઓએ નામ પાડ્યું છે તમારું સગા સંબંધીઓએ નામ પાડ્યું છે તમારું હાચું નામ મુક્ત છે મુખ્ય મૂળ નામ અનાદિમુક્ત છે આપણી મૂળ જાત મુક્ત છે આપણું મૂળ સ્વરૂપ મુક્ત છે બસ આ જીવમાં નક્કી કરી નાખવાનું મુક્ત જો સ્થિતિ ઊધી જવું હોય તો પેલું આ સેપરેશન ક્લિયર હોવું જોઈએ અને હું અનાથી મુક્ત જ છું આ વાત ક્લિયર થવી જોઈએ જેટલી ક્લિયર રહેશે એટલી સ્થિતિની યાત્રા આપણી પછી જ ચાલુ થશે પછી જ ચાલુ થશે